નમસ્કાર મિત્રો, સામાન્ય દેખાતી આ વસ્તુ કોઈ ચમત્કારથી ઓછી નથી. આ ઔષધિ કરે છે ઘણી સમસ્યાઓનું વિવરણ. તો મિત્રો, આ કઈ ઔષધિ છે તેના વિશે જાણીશું અને તેના ફાયદા શું છે તેના વિશે જાણીશું. તો તે પહેલાં મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, કુદરતે અઢળક બક્ષિસ આપેલ છે અને એ બક્ષિસોમાંથી બનતી ઔષધિ વિશે આપણે ઘણું સાંભળ્યું છે અને આજે આપણે એવી જ એક ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઔષધિ વિશે તમે સાંભળ્યું હશે, તેનું નામ છે ચણોટી. ચણોટી અથવા રતિ વેલ જાતની એક વનસ્પતિ છે. ચણોટીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઈ જાય છે. ચણોટીના ફૂલ ચોળી એટલે કે શાકભાજી જેવા હોય છે. તેની શીંગનો આકાર ખૂબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી 4-5 ચણોટીના બીજ નીકળતા હોય છે. ચણોટી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ એના બીજના રંગમાં ભેદ જોવા મળી આવે છે. મોટે ભાગે મળી આવતી ચણોટીનો રંગ અડધો લાલ અને અડધો કાળો હોય છે અને તેને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. પરંતુ જો આ ચણોટીને ઔષધિના રૂપમાં ઉપયોગમાં કરવામાં આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોટીનો ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલ ઝેરને દૂર કરવામાં આવે છે. આ સિવાય બીજા સફેદ રંગમાં પણ ચણોટી મળી આવે છે. ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોટી વીર્યવર્ધક એટલે કે ધાતુને વધારનારી, બળવર્ધક એટલે કે તાકાતને વધારનારી, તાવ એટલે કે જ્વર, વાત, પ્રીત, મુખ શોષ, શ્વાસ, તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ એટલે કે કરમિયા, કુષ્ઠ એટલે કે કોઢ, રોગને નષ્ટ કરનારી તથા વાળ માટે લાભકારી હોય છે. ચણોટી અત્યંત મધુર, પૌષ્ટિકકાર, ભારે, કડવી, વાતનાશક, બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોટીના બીજ વાતનાશક અને અતિવાજીકરણ હોય છે. મિત્રો, આને ઝેર માનવામાં આવે છે, તો તેનું ઝેર કઈ રીતે દૂર કરવું તે જાણી લઈએ. તો મિત્રો, ચણોટીને ઔષધિ તરીકે વાપરવા અને તેનું ઝેર દૂર કરવા તેને પાણીમાં નાખી અને 3 કલાક ઉકાળવામાં આવે છે, જેથી તેનું ઝેર નીકળી જાય છે. ચણોટીમાં વિષાક્ત તત્વો હોય છે. તેનું ઝેર નીકળી ગયા બાદ તેને ઔષધિ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો, ચમત્કારી ચણોટી વિશે જાણી લઈએ. આ ચણોટીના મૂળિયાને પાણીમાં ઘસીને લગાવવાથી માથાનો દુખાવો, આધા શીશી, આંખે અંધારા કે ચક્કર આવવા તેમજ રતાધણાપણા જેવી તકલીફોમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે સફેદ ચણોટીના પાન ખાવાથી ગળામાં થતી સમસ્યાઓ જેવી કે અવાજ બેસી જવો, ઉધરસ વગેરેમાંથી તમને છુટકારો મળે છે. વધુમાં ખરતા વાળ અને સાથે પુરુષોને માથામાં પડેલી ગાલથી પણ છુટકારો અપાવે છે. સફેદ ચણોટી સિવાય લાલ ચણોટીના પાંદડાના રસને જીરું અને સાકર સાથે મિક્સ કરીને ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. ભાંગરાના પાંદડાનો રસને પાણીમાં નાખી તેમાં તલનું તેલ નાખી એક મિશ્રણ તૈયાર કરો, જેનાથી ચામડીના રોગો દૂર થશે. મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? તો મિત્રો, ચણોટીનો ઉપયોગ કર્યા પહેલાં 3 કલાક તેને ઉકાળવાનું ભૂલશો નહીં. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલટી અને ઝાડા થઈ જાય છે. ચણોટીના મૂળ બ્રહ્મવશ જેઠી મધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતા હોય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ચણોટી કેટલી ફાયદાકારક છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.